जेतपुर शहर में निकलती सौराष्ट्रनी सौथी मोटी विशाळ श्रीराम जन्मोत्सवनी उजवणीनी तैयारीना भागरूपे मीटिंग योजाई हती। आजादी पूर्वेथी जेतपुर शहर में निकलती सौराष्ट्रनी सौथी मोटी शोभायात्रा जेतपुर नगरमांथी प्रस्थान पामती होय छे, जेनुं प्रस्थान शहेरनो टींबो नखायो एटले के शहेरनुं अस्तित्व आव्युं त्यारनुं प्रथम मंदिर एवुं भादर नदीना कांठे आवेल श्री नरसिंहजी मंदिर खातेथी निकळे छे। वर्षोनी परंपरा मुजब निकळती रथयात्रानी तैयारीना भागरूपे मंदिरना महंत कन्हैयानंद बापूना वडपण हेठळ गईकाले सांजे बजरंगदळ तेमज विश्व हिंदू परिषदना होदेदारो तेमज प्रेस मीडियाना मित्रो साथे राखी योजाई हती। परंपरा अनुसार श्री राम जन्मोत्सव समिति द्वारा शोभायात्रानुं आयोजन करवामां आवे छे, जेनी तड़ामार तैयारीओ एक मास अगाउथी शुरू कराय छे। शहेरना मुख्य मार्गो पर धजा पताका तेमज रोशनीथी शणगारवामां आवे छे। भादर नदीना कांठे आवेल नरसिंहजी मंदिरना महंतश्रीनी निश्रामां तमाम कार्यकर्ताओ द्वारा तैयारीने आखरी ओप आपवामां आवे छे। आ वर्षे निकळती शोभायात्रा मंदिरना महंत कन्हैयानंद बापूना अध्यक्षस्थानेथी निकळवानी जाहेरात करवामां आवी हती। शोभायात्रा 2-2.5 किलोमीटर लांबी हशे, जेमां धार्मिक संस्थाओ गरबी मंडळो द्वारा धार्मिक फ्लॉट्स धूनी मंडळी डीजे घोड़ा ऊंटसवारों पण जोड़ाशे। आ मीटिंग में महंत द्वारा जेतपुर शहर ना तमाम धर्मप्रेमी जनता ने जाहिर आमंत्रण आपवामां आव्युं हतुं। जेतपुर शहर तालुका जगदीशभाई बांबर नरसिंहजी मंदिर आजे राम जन्म अने राम जन्माष्टमी नी आज मीटिंग नुं आयोजन करवामां आव्युं। संतो महंतो लेखन मीडिया तथा प्रेस मीडिया इलेक्ट्रॉनिक मीडिया અને આ જન્માષ્ટમી આ રામ જન્મ ઉત્સવ સમિતિ જે પરંપરાગત હવે અમે આજ વખતે ફેરફાર કરી અને કનૈયાદાસ બાપુના અધ્યક્ષ સ્થાને અને આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ RSS અને નામી અનામી જેતપુર શહેર તાલુકાની સંસ્થાઓ દ્વારા આ ઉત્સવ રામ જન્મભૂમિનો રામ જન્મની રંગે ચંગે ઉજવવાનો હે। અને એમાં આજે આ પત્રકાર મિત્રો દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જે આજે મીટિંગનું આયોજન કર્યું અને સર્વે મિત્રો સાથે મળી અને સાથને સહકાર આપ્યો એ બધા સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને આ જ ઉત્સવની અંદર જ્યાર લગી આપણો ઉત્સવ રંગે ચંગે ચાલે ત્યાં લગી આપ સર્વે મિત્રો સાથને સહકાર આપતા રહ્યો એવી ભાવના અભ્યર્થના। જય શ્રી રામ, જય શ્રી રામ, જય મહારતી, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે નરસિંહ ટેકરીમાં તમામ પત્રકાર બંધુ સમૂહ અને તમામ લોકો આ શ્રીરામ જન્મોત્સવ સમિતિ અને ધર્મપ્રેમી લોકો ભેગા થયા છે। એનો ઉદ્દેશ્ય ખાલી એક એ છે કે જે આવતી રામ જન્મોત્સવ સમિતિ જે યાત્રા કાઢે છે એ સંદર્ભે આગલું આયોજન શું કરવું એ વિશે કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તો તમામ લોકો અહીં ઉપસ્થિત છે એ બધાએ સાથ સહકાર આપ્યો એ બદલ એ બધાનું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને વિષય મુખ્ય એ છે કે આજે જે કોઈ પણ મહંત બદલે તો એની પાછળ સમિતિ હોય, સેવકો હોય, એ ફેરબદલ થાય। તો આજે જે જન્મ સમિતિનો જે કાર્યક્રમ હતો, જે પહેલા જે કોઈ હતા અહીંયા જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ હિતેશભાઈ રાઠોડ, તો હવે જે નવી જન્મોત્સવ સમિતિ છે એનું કામ ખાલી માત્ર 15 દિવસનું હોય છે, 20 દિવસ કે એક મહિનો દિવસનું હોય, ત્યાં સુધી કાર્યક્રમ સફળ ના થાય ત્યાં સુધી આયોજન અને ગઠન હોય છે એનું, આદિ અનાદિકાળથી આવેલું એવું છે। તો આજે જે ઉદ્દેશ હતો બાપુનો, બાપુને જે આત્માનંદ બાપુને ગયા પછી ગામના સહયોગથી સંતોના સહયોગથી કન્હૈયાનંદ બાપુને મહંત બનાવવામાં આવ્યા, તો અત્યારે એમની નિમણૂક થયા પછી કારોબાર તમામ નરસિંહ ટેકરીનો એમની ઉપર છે, તો એમનો અધિકાર હોય અને એને રામ જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આજે એવી ઘોષણા અહીંથી તમામ બંધુઓની સામે થઈ છે। હવે આપણે કે જે તમામ જેતપુરની જનતા છે અને જેતપુરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ જે જેતપુરના જે સંગઠનો છે બધાને મળીને આ આયોજનને આપણે સફળ બનાવવાનું છે, આ આયોજનને આપણે સફળ બનાવવાનું છે, એ માટે તન મન અને ધન ત્રણેયથી સર્વસ્વ કરવામાં આવવાનું છે જેનાથી જેવું બને। બીજી એક કે શ્રી રામ જન્મોત્સવ સમિતિની
અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક અમે લોકોએ નરસિંહ ટેકરીથી એક પોંચ બહાર પાડી છે. એ પોંચની અંદર નરસિંહ ટેકરીનું નામ છે. એ પોંચ અમારી હશે અને અમારી છે, હશે અને છે બંને વસ્તુ. વસુદેવ સુતમ દેવમ કંચચારુ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ અખંડ મંગલાકારમ વ્યાપ્તેન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. પૂજ્યપાદ બ્રહ્મલિંગ આત્માનંદ બાપુ કે આશીર્વાદ સે હમ એ જગ્યા કા સંચાલન કર રહે હૈ. જો હમારા આજ કા વિષય હૈ વો રામ શોભા યાત્રા કે બારે મેં હૈ. 80 વર્ષો સે ये हमारी परंपरा है. राम जन्म समिति और राम शोभा यात्रा यहाँ से ही होती है. अब जब ये राम जन्म समिति है इसका संचालन नरसिंह मंदिर ही करता है और नरसिंह मंदिर ही हर वर्ष इसका निर्माण होता है. हर वर्ष इसमें हम नए चेहरों को लाते हैं. यानी ये राम शोभा यात्रा के लिए बनाई जाती है स्पेशल. अब इसमें कुछ वर्षों से एक ही अध्यक्ष चले आ रहे हैं, हितेश भाई राठौर जी. क्योंकि जब उनको काम अच्छा लगा होगा गुरु जी को हमने रखा. अब हम इसमें अध्यक्ष राम जन्म समिति में जितने भी सदस्य हैं उनको निरस्त करते हैं और आज से इसकी राम जन्म समिति के अध्यक्ष हम हैं. जन्मोत्सव समिति का सिर्फ और सिर्फ काम है 15 दिन का राम शोभा यात्रा निकालने का. उसके बाद में कोई कार्य में नहीं आती है. श्री नरसिंह मंदिर भीमनाथ महादेव मंदिर के नीचे ही राम जन्म समिति कार्य करती है. अपने अब से पहले 80 वर्षों से पहले हमारे हरिभाई जोगी के द्वारा इसका निर्वाह हुआ. फिर नागरिक बैंक ने इस शोभा यात्रा में हाथ लिया अपना, हमने निकाला. फिर विश्व हिंदू परिषद ने और फिर अब हमें. जय श्री राम.